Good morning friends, welcome to Rankers channel and welcome to my class. चलो लास्ट लेक्चर में आपने स्वाध्याय 5.2 कम्प्लीट करी थी, बराबर ने? एमा आपने जोयु पदों की संख्या an, a, d ए बधुं, ओके? हवे आपने एनाथी आगर जाइए, हवे आपने शोधवानुं छे समांतर श्रेणीना सरवाळा એટલે કે આપણને કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય અને એમાં જેટલા પદો આપે છે બધા પદોનો સરવાળો આપણે શોધવાનો છે ઓકે સમાંતર શ્રેણીના સરવાળા અને એ સરવાળાને આપણે કહીશું SN n પદોનો સરવાળો સમ ઓફ n ટર્મ્સ એટલે કે n પદોનો સરવાળો ઓકે તો એ n પદોનો સરવાળો જે કરવાનો છે એનું આપણી જોડે સૂત્ર છે SN બરાબર n / 2 ઇન્ટુ 2a પ્લસ n - 1 ઇન્ટુ d ઓકે SN બરાબર n / 2 ઇન્ટુ 2a પ્લસ n - 1 ઇન્ટુ d આ આપણું સૂત્ર છે SN નું n પદોના સરવાળાનું ઓકે એટલે આપણે કોઈ સમાંતર શ્રેણી આપેલી જ હશે અને એમાં n પદોનો સરવાળો શોધવાનું કીધું હશે ઓકે ચાલ આપણે એક કામ કરીએ એક આ સૂત્ર તો છે જ બેટા હો ઓકે ચાલો હું થોડું વધારે કરું n / 2 બોલો 2a છે એને કહેવાય a + a કહેવાય ને અને પ્લસ n - 1 ઇન્ટુ d તો છે જ ઓકે ચાલો તો હવે એક કામ કરીએ આપણે જો બેટા n / 2 m ના m આ a m નો m પણ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આટલા પદને તમે અંતિમ પદ કહો છો an યાદ કરો an નું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તો આની જગ્યા હવે an લખી શકાય હા કે ના એક્ઝેક્ટલી લખી શકાય તો sn બરાબર n / 2 a પ્લસ an આ એનું બીજું સૂત્ર થઈ ગયું એટલે કે જ્યારે આપણને અંતિમ પદ આપેલું હોય તો ડાયરેક્ટલી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ ઓકે અંતિમ પદને આપણે બીજા શબ્દોમાં એલ પણ કહી શકીએ લાસ્ટ ટર્મ એટલે ક્યાંક તમને એલ લખીને આપેલું હોય તો ગભરાવાનું નહીં એએન કો એલ કો ટીએન કો આ બધું સરખું ઓકે બોલો ડન ને બેટા યાદ રહેશે ને પાક્કું ચકાચક ઓકે ચલો તો હવે આ જ સૂત્રની મદદથી હવે આપણે આગળના દાખલા ગણવાનું ચાલુ કરીએ તો આવી જ જાઓ ફટાફટ સ્વાધ્યાય 5.3 ઉપર ઓકે એમાં દાખલા નંબર 1માં શું કીધું જોવો બેટા નીચે આપેલ સમાંતર શ્રેણી માગ્યા પ્રમાણે સરવાળો શોધો ચલો સમાંતર શ્રેણી આપેલી છે એમાં સરવાળો શોધવાનું કીધું છે પહેલું કીધું છે 2 7 12 અપ ટુ 10 પદ સુધી 10 પદ સુધી કીધું છે એટલે 10 પદો લેવાના છે હા કે ના એનો મતલબ કે પહેલાં જ આપણને ખબર પડી ગઈ n બરાબર 10 કહી દીધું છે બોલો ડન બેટા ચલો આ આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કેટલું છે 2 પ્રથમ પદ એટલે a અને એ કેટલા આપ્યા છે 2 તો સવાલ કોનો રહ્યો હવે d બરાબર t2 - t1 t2 એટલે 7 t1 એટલે 2 7માંથી 2 જાય તો 5 એટલે સામાન્ય તફાવત d પણ આપણને મળી ગયો બોલો ક્લિયર બેટા વસ્તુ ડન ને ખબર પડી ને ચલો તો હવે આપણને સરવાળો શોધવાનું કીધું છે તો સરવાળાનું સૂત્ર મૂકીએ તો SN બરાબર n / 2 ઇન્ટુ 2a પ્લસ n - 1 ઇન્ટુ d આપણે જોઈએ 10 પદ સુધીનો સરવાળો એટલે n બરાબર 10 મૂકવાના એટલે S10 થાય બેટા મોબાઈલનું નામ નથી હો 10 પદ સુધીનો સરવાળો છે એવું કહેવાય એને એટલે S10 બરાબર એનની જગ્યાએ 10/2 2 એ આપણને કેટલા મળ્યા 2 ચલો મૂકો 2 વત્તા n એટલે 10 - 1 અને d આપણને કેટલા મળ્યા 5 ચલો અહીંયા ભાગ ઉડાડી એટલે 5 × 2 = 10 ચલો 2 × 2 = 4 10માંથી 1 જાય તો 9 × 5 = 45 45 + 4 એટલે 49 એટલે 5 × 49 માટે S10 બરાબર કેટલા મળી આપણને 9 × 5 = 45 વધી પડી 4 × 5 = 20 + 4 = 24 245 ઓકે એનો મતલબ શું થયો બેટા કે આપેલ સમાંતર શ્રેણીમાં 10 પદનો સરવાળો અથવા તો 10 પદ સુધીનો સરવાળો 245 થાય બોલો ક્લિયર બેટા વસ્તુ હવે ડન ખબર પડી ગઈ ઇઝી પાક્કું ચાલો તો આવી જાઓ એના પછીના દાખલા ઉપર દાખલા નંબર 2 ઉપર
શું આપેલું એ જુઓ, માઇનસ 37, માઇનસ 33, માઇનસ 29, અપ ટુ 12 પદ સુધી. ચલો આ રીતનું આપી છે બેટા આપણને. તો હવે આપણને ખબર છે, સૌથી પહેલાં તો 12 પદ સુધી કીધું છે એટલે એન બરાબર 12. ચલો પ્રથમ પદ કેટલું છે, માઇનસ 37 એટલે એ બરાબર માઇનસ 37. ચલો સામાન્ય તફાવત શોધી એટલે T2 માઇનસ T1 માઇનસ 33 એમના માઇનસ માઇનસ પ્લસ 37, 37માંથી 33 થાય તો 4 એટલે D બરાબર 4. બોલો ક્લિયર બેટા, ડન. તો હવે આપણે 12 પદ સુધીનો સરવાળો શોધવો છે. તો SNનું સૂત્ર મૂકી દઈએ, SN બરાબર N/2 ઇન્ટુ 2A પ્લસ N-1 ઇન્ટુ D. ઓકે ચલો, N એટલે 12 ખબર છે એટલે S12. તો અહીંયા પણ 12/2 કૌંસમાં 2, એની જગ્યાએ કેટલા મળ્યા, માઇનસ 37 વત્તા N એટલે 12 - 1 અને D એટલે 4. ચલો છેદ ઉડાવો, 6 × 2 = 12 વત્તા ઓછા 37 × 2 લગભગ 74 થશે ને, 7 × 2 = 14 ને 3 × 2 = 1 = 7 માઇનસ 74 આવ્યા. ચલો વત્તા 12 માંથી 1 જાય તો 11 × 11 = 44. ઓકે ચલો બંનેની બાદ બાકી કરો, વત્તા ઓછા બરાબર 4 માંથી 4 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3, મોટા પદની નિશાની ઓછા. ઓકે ચલો આ બંનેનો ગુણાકાર કરો તો ઓછા થશે, 6 × 3 = 18 એટલે 180. એટલે કે આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ 12 પદોનો સરવાળો માઇનસ 180 થશે. બોલો ડન બેટા, ખબર પડી આ વસ્તુમાં, હવે ઇઝી ફાવે આવું પાક્કું ને, ડન ને 100%. જો દાખલા નંબર 3 એની અંદર તો પછી શું આપેલું છે, 0.6, 1.7, 2.8, અપ ટુ 100 પદ સુધી. હવે 100 પદ સુધી કીધું છે એટલે આપણને ખબર પડી ગઈ એન બરાબર 100. પ્રથમ પદ એ કેટલું આપ્યું છે, 0.6. સામાન્ય તફાવત ડી આપણને ખબર છે, 1.7 - 0.6 એટલે 1.1. બોલો ડન બેટા, બધું જ ખબર પડી ગઈ. હવે આપણને સરવાળો શોધવાનું કીધું છે, તો SNનું સૂત્ર મૂકીએ, SN બરાબર N/2 2A પ્લસ N-1 ઇન્ટુ D. ઓકે ચલો N એટલે 100, S 100, તો અહીં એનની જગ્યાએ 100/2, 2A એટલે 0.6 વત્તા N એટલે પાછું 100 - 1 અને D એટલે 1.1. ઓકે ચલો 100/2 એટલે 50, 2 × 0.6 એટલે 1.2 બરાબર ને, 6 × 2 = 12 ને 1 પોઈન્ટ કાપવાનો એટલે 1.2 વત્તા. હવે જો બેટા 100 માંથી 1 જાય તો 99 × 1.1 કીધું છે, તો 99 × 11 કરો, 0 1 9 9 1 9 9 1 9 9 1 9 9 1 9 9, તો 9 × 9 = 18 વધી પડે, 1 × 9 = 10, 1089. પણ બેટા અહીંયા 1.1 છે એટલે 1 પોઈન્ટ કાપવો પડે, તો 108.9, તો અહીંયા પેલો આવશે 108.9. બોલો ક્લિયર બેટા વસ્તુ, ડન ને. ચાલો સરસ, તો હવે એક કામ કરીએ, અહીંયા આપણે S 100 = 50 mm, હવે આ બંનેનો સરવાળો કરીએ, 9 × 2 = 11 પોઈન્ટ વધી પડી 1 8 ને 1 9 ને 1 10 વધી પડી 1 1 + 0 એટલે 1 અને 1 તો છે જ એટલે 110.1 નાખો આપણે બધા. અહીંયા આવી રીતે સરવાળો કરો, 108.9 + 1.2, ચલો 9 + 2 = 11 વધી પડી 1 9 8 ને 1 9 ને 1 10 વધી પડી 1 1 + 0 એટલે 1 અને 1 તો છે જ 110.1. ઓકે ચલો હવે આપણે શું કરવું પડશે, આ બંનેનો ગુણાકાર કરવો પડશે. તો આપણે કરીએ 110 × 1 × 50. ઓકે ડન, અથવા તો જો 5 કરશો તો પણ ચાલશે, મીંડું છે એટલે ચિંતાનો વિષય નથી. તો આપણે એક કામ કરીએ, 5 જ કરીએ, પછી 1 પોઈન્ટ કાપી લેવાનો છે. 5 × 1 = 5, 0, 5 × 1 = 5, 5 × 1 = 5. ઓકે અને આ 0 છે તો અહીંયા 0 મૂકવાનો, પણ એ ઓલરેડી 1 પોઈન્ટ કાપવાનો છે એટલે 0 હટી જવાનો છે. તો આપણો ગુણાકાર કેટલો આવ્યો, 5505. એટલે કે આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ 100 પદોનો સરવાળો 5505 થાય.
બેટા અહીંયા ખબર પડી ને શું કર્યું, હા કે ના? જો બીજે રસ્તો કહું તો 50 × આટલા આપેલા છે 110.1, તો એને કહેવાય 50 × 110.1 / 10. પોઈન્ટ પછી એક આંકડો છેદમાં આવી જાય, બિંદુ બિંદુ ઉડી ગયું, તો 1101 × 5 કરી દઈએ, તો એ જ આપણો જવાબ. બોલો ડન બેટા, ક્લિયર ને? ખબર પડી ગઈ હવે વસ્તુમાં, આવડશે પાક્કું 100%. ઓકે ચાલો, તો બેટા હવે આવી જાઓ એના પછીનો દાખલો, દાખલા નંબર 4 ઉપર. ઓકે, એમાં આપણને શું કીધું છે, 1/15, 1/12, 1/10, અપ ટુ 11 પદ સુધી. ઓકે ચાલો, તો હવે 11 પદ સુધી એવું કહી દીધું છે, એટલે આપણને ખબર પડી ગઈ n = 11. ઓકે ચાલો, પ્રથમ પદ આપણને આપેલું છે a = 1/15, સામાન્ય તફાવત શોધવાનો તો t2 - t1 બરાબર ને, તો અહીંયા 12 અને 15 લસાઅ કેટલો આવશે, તો 12 અને 15 લસાઅ લગભગ 60 આવે. જોઈ લઈએ, 6 × 2 = 12, 15 = 3, 3 × 2 = 6, 15 = 1 × 3 = 5, 3 × 15 = 1, 5 × 5 = 15, 15 × 2 = 30, 30 × 2 = 60. આવી ગયો 60, તો આનો લસાઅ કેટલો મળ્યો આપણને બેટા, 60. ચાલો, તો અહીંયા 60, હવે અહીંયા 12 છે, આપણે 60 લાવવાના, તો કેટલા વડે ગુણવા પડે, 12 × 5 = 60, એટલે 5 વડે, ઓછા અહીંયા 15 છે, 60 લાવવાના, તો 1 × 4 વડે ગુણવા પડે, 15 × 6 = 60, એટલે ઉપર બી 4 વડે, 5 માંથી 4 જાય, તો 1/60. ઓકે ચાલો, તો હવે આપણે એક કામ કરીએ, એસએનનું સૂત્ર મૂકીએ, તો SN = n/2 × 2a + n - 1 × d. ચલો આપણે જોઈએ 11 પદ સુધી, એટલે S11 કહેવાય, S11, તો અહીંયા આવશે 11/2, 2a એટલે 1/15 વત્તા n એટલે 11 - 1, અને d એટલે 1/60. ઓકે ચાલો, એક કામ કરીએ, હો ધ્યાનથી જોજો, S11 શોધવું છે. બોલો, 11/2 m/m, આ 2 × 1 = 2, એટલે 2/15 બરાબર. ચલો, 11 માંથી 1 જાય તો 10, એટલે 10/60. તો બેટા 11/2, આ 2/15 m/m, બોલો મીંડું મીંડું ઉડી ગયું, તો 1/6. ઓકે ડન, ચલો, તો હવે અહીંયા લસાઅ લઈ લઈએ, લસાઅ તો 15 અને 6, એટલે 5 × 3 = 15, અરે 3 થી ભાગ, કંઈ વાંધો નહીં. ચલો, અને 2 × 3 = 6, 5 × 9 = 1, 2 × 2 = 1, 5, 5 × 2 = 10, 30, 30, એટલે 11/2, તો આપણે 30 લસાઅ આવે, તો અહીંયા 15 છે, 30 લાવવા માટે 2 વડે ગુણવાના, તો 2 × 2 = 4, અહીંયા 6 છે, 30 લાવવા માટે 5 વડે ગુણવાના, 5 × 6 = 30, તો 5 × 1 = 5. ઓકે ચાલો, 5 × 4 = 9, એટલે 11/2 × 9/30, તો 11 × 9 = 99 / 30 = 60. ઓકે, હજી 3 થી ભાગ ચાલે છે, 3 થી ભાગ ઉડાવશો તો ચાલશે. બોલો ક્લિયર બેટા, ડન આ વસ્તુ, ખબર પડી ગઈ બધાને, પાક્કું થઈ ગયા ને બેટા? 3 વડે 33 તરી અને 20 તરી, તો 33/20 પણ ચાલે, પોઈન્ટમાં લખશો તો પણ ચાલશે. બોલો ક્લિયર બેટા આ વસ્તુ, હવે ડન, ફાવે, પાક્કું 100%. ઓકે ચલો બેટા, તો હવે આવી જાઓ દાખલા નંબર 2 ઉપર, સ્વાધ્યાય 5.3, દાખલા નંબર 2. જો એમાં શું કીધું આપણને, કે નીચેના સરવાળા શોધો, સમાંતર શ્રેણી આપેલી છે, સરવાળો શોધવાનો કીધો છે. સમાંતર શ્રેણી છે 7 × 10.1 / 14 × 84. ઓકે, આ રીતનું આપ્યું છે. હવે આને માટે આપણને સરવાળો શોધવાનું કીધું છે, તો બોલો આ જે કેસ છે એમાં આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે. હવે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય તો આપણી જોડે સરવાળાનું એક સૂત્ર છે, SN = n/2 × a + an, આ સૂત્ર છે આપણી જોડે, હા છે, પણ પ્રોબ્લેમ એ છે કે પ્રથમ પદ અંતિમ પદ તો છે પણ n નથી, એટલે સૌથી પહેલાં તો આપણે આ અંતિમ પદનો ઉપયોગ કરીને n શોધવું પડે, અને એના માટે આપણે સૂત્ર કયું વાપરીશું, an = a + n - 1 × d. ચલો, an કેટલા છે, 84, a કેટલા છે, 7, n શોધવાના, અને d એટલે શોધવા પડશે, તો d જુઓ, 10 × 2 = 20, 20 × 1 = 11, અરે 20 × 1 = 21, એટલે 21/2, t2 - t1,
ચલો 21 ભાગે 2 લસા લઈએ અહીંયા તો 21 એમના એમ ઓછા 7 2 14 તો 21 માંથી 14 એટલે 7 ભાગ્યા 2 તો d કેટલા મળ્યા આપણને 7 ભાગ્યા 2 બોલો ક્લિયર બડા વસ્તુ ચલો આ વત્તા જે સામે જાય તો ઓછા તો કે 84 ઓછા 7 બરાબર n ઓછા 1 ગુણ્યા 7 ભાગ્યા 2 બરાબર ને ચલો 84 માંથી 7 જાય તો કેટલા આવશે 77 બોલો આ બે છેદમાં જે સામે જાય તો ગુણાકારમાં આ 7 ગુણાકારમાં જે સામે જાય તો ભાગાકારમાં અહીંયા 2 આવશે ને એના બરાબર n ઓછા 1 તો છે જ ઓકે ચલો 11 7 77 તો n ઓછા 1 બરાબર 11 2 22 આ 1 ને ઓછા જે સામે લઈ જઈએ તો વત્તા તો n બરાબર 22 વત્તા 1 23 બોલો n મળી ગયા આપણને હવે n ખબર છે a ખબર છે an ખબર છે તો સૂત્ર મૂકી દઈએ ચાલો તો sn બરાબર n / 2 ઇન્ટુ a + an ચલો n કેટલા મળ્યા 23 / 2 a એટલે 7 an એટલે 84 ઓકે ચલો તો 23 / 2 84 વત્તા 7 એટલે 91 ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો 91 / 23 થાય 0 તો 2 એકા 2 9 2 18 3 એકા 3 9 તરી 27 ચલો 3 7 ને 2 9 8 ને 2 10 વધી પડી 1 ને 1 2 એટલે કેટલો જવાબ આવ્યો 2093 / 2 આ થઈ ગયો S 23 એટલે કે આપેલ સમાંતર શ્રેણીના 23 પદોનો સરવાળો બોલો ક્લિયર બેટા વસ્તુ ડન ખબર પડી એટલે શું કર્યું આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે તો એના માટે આપણે સૌથી પહેલાં એન શોધવો પડશે કારણ કે એન આપણી જોડે નથી તો એન શોધવા માટે એનનું સૂત્ર મૂક્યું કેમ કારણ કે અંતિમ પદ ખબર છે એટલે પહેલાં ડી શોધીને એનની કિંમતમાં મૂકી એટલે એનમાંથી આપણને એન મળી ગયો પછી એને એસએનના સૂત્રમાં મૂકી દીધું આપણને આવડી ગયો બોલો ડન બેટા વસ્તુ હવે ક્લિયર ને પાક્કું ચાલો તો એમાં બીજો દાખલો છે તમારે જાતે ગણવાનો છે હું ત્રીજા દાખલો તમને ગણાવું દાખલા નંબર 2 કેવો છે જાતે પોતે સેલ્ફ ઊંધું લખ્યું રિવર્સમાં પણ કંઈ વાંધો નહીં જાતે પોતે સેલ્ફ ઓકે ચલો હું દાખલા નંબર 3 તમને ગણાવું છું એની અંદર જો -5 વત્તા -8 વત્તા -11 વત્તા અપ ટુ વત્તા -230 ઓકે આ રીતનું છે ચલો તો આપણે એક કામ કરીએ સૌથી પહેલાં તો લઈ લઈએ એ કેટલા છે -5 ડી શોધીએ t2 -t1 t2 એટલે -8 ઓછા ઓછા વત્તા 5 એટલે -3 એન આપણને ખબર છે કેટલા અંતિમ પદ -230 એન શોધવા પડશે સૌથી પહેલાં ભલે સરવાળો શોધવાનો કીધો છે અહીંયા જોઈ લો વચ્ચે વત્તા આપ્યા સરવાળો શોધવાનો હોય પણ સરવાળા માટે આપણે એનની જરૂર પડે તો એનનું સૂત્ર મૂકી દઈએ ચલો તો એન બરાબર એ + એન -1 ઇન્ટુ ડી ચલો એ એન -230 એ એટલે -5 વત્તા એન -1 ઇન્ટુ ડી એટલે -3 ચલો આ ઓછા જે સામે જાય તો વત્તા -230 વત્તા 5 બરાબર એન ઓછા 1 ગુણ્યા -3 ઓકે ચલો બાદ બાકી કરીએ તો આ એન ઓછા 1 એમના એમ -230 વત્તા 5 એટલે -225 આ ગુણાકારમાં જે સામે જાય તો ભાગાકારમાં એટલે ભાગ્યા -3 ઓકે ડન ચલો તો એન -1 એમના એમ ઓછા ઓછા વત્તા 3 વડે ભાગ ચલાવીએ તો 75 તરી આવશે ને 7 તરી 21 અને 15 હા એટલે 75 તરી ઓ ઓછા 1 છે સામે લઈ જઈએ તો વત્તા એટલે એન બરાબર 76 બોલો ડન બેટા ખબર પડી ગઈ આ વસ્તુમાં હવે ક્લિયર ને પાક્કું ડન છે 100% ઓકે હવે એન મળી ગયો પણ આપણે તો શું શોધવાનું એસએન એટલે એન / 2 એ + એન હવે એન કેમ વાપર્યું કારણ કે આપણી જોડે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ બંને છે ચલો તો એસ 76 બરાબર 76 / 2 એ એટલે -5 વત્તા એન એટલે -230 બરાબર ને ચલો તો હવે શું આવશે માટે એસ 76 બરાબર અહીંયા ભાગ ઉડાવીએ એટલે કેટલા આવશે 38 2 76 થાય એટલે અહીંયા 38
જો બેટા ઓછા વત્તા ઓછા ઓછા એટલે માઇનસ પાંચ ઓછા 230 બરાબર. ચલો તો 38 કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 235. ચલો તો ગુણાકાર કરો બેટા બંનેનો. બસો પાંત્રીસ ગુણ્યા 38 ઝીરો આ 5 તરી 15 વધી પડી 1 3 તરી 9 ને 1 10 વધી પડી 1 3 2 6 ને 1 7 8 5 40 વધી પડી 4 8 તરી 24 24 ને 4 28 વધી પડી 2 8 2 16 17 18 એટલે 0 8 ને 5 13 વધી પડી 1 8 ને 1 9 7 ને 1 8 એટલે કેટલો આવ્યો 8930 પણ કેવા ઓછા. એટલે આપેલ સમાંતર શ્રેણીના 76 પદોનો સરવાળો માઇનસ 8930 થાય. બોલો ખબર પડી બેટા? પાક્કું આવડશે હવે આવું 100% ને? ક્લિયર છે ને બધાને? ચકાચક ડન ને? ઓકે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 તમારે 2-2 વાર લખવાનો છે. ઓકે ડન ક્લિયર ને? 100%. ઓકે થેન્ક યુ.